સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાપણ મુકામે આવેલા શ્રી મહાકાલી માતાજીના મંદિર સંકુલમાં તારીખ 11 જુલાઈથી ના રોજ અખંડ ધૂણાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નજીકના સુપ્રસિદ્ધ યાત્રાધામ સમાશ્રી સાપણ મહાકાળી માતા મંદિરના પ્રાંગણમાં અદ્ભુત અલૌકિક અનોખા અખંડ ધૂણાના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સમારંભ પ્રમુખ તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, ઉદઘાટક તરીકે હિંમતનગર નગરપાલિકાના ઉપપ્રમુખ અમૃતભાઈ બી રાજપુરોહિત તેમજ મુખ્ય મહેમાન તરીકે રણછોડભાઈ પટેલ, પીપી રાવલ, રાજુભાઈ બી પટેલ તેમજ તલોદના આર્કિટેક્ટ એન્જિનિયર મહેન્દ્રભાઈ કે મિસ્ત્રીએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું. શ્રી સાપણ મહાકાળી મંદિરના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, મંત્રી જયંતિભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ મુકેશભાઈ પટેલ, અસીમકુમાર પટેલ અને રણજીતસિંહ રાઠોડ ઉપરાંત મેનેજર રણજીતસિંહ રાઠોડ, મંચસ્થ મહાનુભાવોનો ફૂલહાર તેમજ શાલથી સ્વાગત કર્યું હતું. મંત્રી જયંતિભાઈ પટેલ મંદિરના વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી મહાકાળી મંદિરના પ્રાંગણમાં નવનિર્મિત ભવ્યાતિભવ્ય અલૌકિક અને અનોખા અખંડ ધૂણાના ઉદઘાટનમાં સાથ અને સહયોગ આપનાર તમામ ધર્મપ્રેમી માઈભક્તોનો આ તબક્કે આભાર માન્યો હતો. મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન અંતર્ગત શ્રી મહાકાળી માતાના અનેક ચમત્કારિક પરચાના અનુભવો અંગેની વાતો કરીને માતાજીનો ઉપકાર માન્યો હતો. મંદિરના પ્રમુખ તેમજ મંત્રી જયંતિભાઈ પટેલે આ પ્રસંગે હાજરી આપનાર તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.